મનોજભાઈ બી શેર બજારનો બહુ મોટું કામ કરે છે, લાખો કરોડોનો બિઝનેસ કરે છે. પ્રદીપભાઈ એન્ટરપ્રેનર છે, મોટી ફેક્ટરી ચલાવે છે. રાજુભાઈ કોન્ટ્રાક્ટર છે, મોટા મોટા ઇન્ટિરિયરના કોન્ટ્રાક્ટ કરે છે. બહુ સક્સેસફુલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીનભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. બહુ સક્સેસફુલ બિઝનેસ પ્રોફેશનલ એક્સપિરિયન્સ લીધા પછી મોટા મોટા ડોક્ટરો, એમની સ્થિતિ એવી છે કે મોટા મોટા ડોક્ટર હોસ્પિટલને મળ્યા પછી કોઈ રિઝલ્ટ ન મળ્યું. એટલે મારા મમ્મી માટે અમે મુંબઈના ટોપ ડોક્ટર્સ, મારા માટે મારા મમ્મી બાપા ભગવાન છે. હું માનું છું કે મારા જીવનમાં જે બી કંઈ સારી ક્વોલિટી છે, જે બી કંઈ સારી વસ્તુ છે, એ મારા મમ્મીને કારણે છે, મારા પપ્પાને કારણે છે. એમની જે બીમારી છે, એમના દુઃખ, એમની પીડા મેં જોઈ, એમની માટે હું હંમેશા 25 વર્ષથી દરેક ડોક્ટરની અપોઇન્ટમેન્ટમાં હું જાઉં સાથે. ડોક્ટરને કે નથી જરૂર તો બી હું જાઉં, જોવા માટે કે હવે શું રિઝલ્ટ છે. પેથોલોજીકલ લેબોરેટરીના ટેસ્ટ કરાવી કરાવતા રહીએ, ડોક્ટર કહેતા રહી, ફોલો કરતા રહી, કરતા રહી, કરતા રહીએ. 23 ગોળી જે મમ્મી લેતી હતી, એની એક એક ગોળીનું કમ્પોઝિશન મને ખબર હતી કે આ ગોળી મેટફોર્મિનની ગોળી આ છે, બ્લડ થીનરની ગોળી આ છે. તો પણ કોઈ દાડો સારું નથી. છેલ્લે એક બહુ મોટા ડોક્ટર અંબાણીના, અમે બહુ ડોક્ટર સાથે સ્ટ્રગલ કરું ક્યારે મારી મમ્મીને સારું થશે. એમને હાર્ટનો એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો, 4 વોર્ડ બોય એમને ઉપાડીને ડોક્ટરની કેબિનમાં લઈ ગયા. પછી હું બહુ એન્ઝાયટીમાં આપણે આવી જઈએ ડોક્ટરને કે ક્યારે સારું થશે, ક્યારે સારું થશે. તો ડોક્ટરે કીધું, કેટલા ઉંમરે? 72. મમ્મી કે 72. બસ અભી બહુ હો ગયા, અભી હો ગયા ના, હો ગયા, બચ્ચો કા શાદી હો ગયા, અભી હો ગયા, અભી કિતના આદમી જી સકતા હૈ. ડોક્ટર માટે એ મારી મમ્મી નથી, ડોક્ટર માટે એક પેશન્ટ છે, એક બોડી છે. મારા માટે મારી મમ્મી છે, મારું વિશ્વ છે. બહુ મોટી સ્ટ્રગલ હતી કે કેવી રીતે એની તબિયત સારી થાય. એટલે જ્યારે મેં એ પહેલાં તો હું જ્યારે ડોક્ટર સિવાય કોઈને માનું છે, બહુ શંકાશીલ સ્વભાવ મારો. આવી રીતે કોઈ કે આમ થયું છે, જાવે એવું કંઈ હોય કે હવે આ બધા કંઈ ગાંડા ડોક્ટરો છે, આટલી મોટી મોટી હોસ્પિટલને બેઠા છે. પણ જ્યારે મારા મમ્મીને કોઈ જ રસ્તો બચ્યો નહીં, એક તમને એક નાની શાયરી કહું એટલે ખ્યાલ આવે કે માણસનો સ્વભાવ કેવો છે. કે કોણ કોણ ભલાને પૂછે છે અહીં, કોણ બુરાને પૂછે છે. કોણ ભલાને પૂછે છે અહીં, કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે અહીં, કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવી લઈને, અત્તરને નીચોવી લઈને ફૂલોની કોણ દશાને પૂછે છે. સંજોગો ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. ઝુકાવી દીધા અમને સંજોગો, ઝુકાવી દીધા. બધા ડોક્ટરોને પૂછી લીધું, 10 ડોક્ટરોને પૂછ્યું, કાર્ડિયોલોજી, ડાયાબિટોલોજીસ્ટ, કોઈ રસ્તો જ બચ્યો નહીં. મેં કીધું બાયપાસ કરવું પડશે. મમ્મી કે મારે બાયપાસ કરવો, મરી જઈશ તો મરી જઈશ, બાયપાસ નથી કરવું. પછી આ બાબત પર મેં હવે એટલો મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. IIT બોમ્બેમાંથી હું ભણ્યો છું, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી ભણ્યો છું, હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકામાંથી ના પ્રોફેસર આગળથી કોર્સ કર્યો છે. પણ જેટલો મેં સમય મારા ફોર્મલ એજ્યુકેશનમાં આપ્યો છે, એના કરતાં વધારે સમય મેં મેડિકલ સબ્જેક્ટમાં આપ્યો, ખાસ મારા મમ્મી પપ્પા માટે. અને મેં જોયું કે આ વસ્તુનું અમેરિકામાં બહુ સારું રિસર્ચ છે, જાપાનમાં બહુ સારું રિસર્ચ છે. નવેમ્બર 2016 જાપાનના ડૉક્ટર યોશિનોરુ ઓશુમી, કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું એક પ્રક્રિયા શોધવા માટે, નામ છે ઓટોફેજી, એ સાયન્સને આધારિત હજારો લોકોના ડાયાબિટીસ, કાર્ડિયોલોજીકલ પ્રોબ્લેમ, ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ, અહીંયા મિશ્ર સાહેબ બેઠા છે, કે અલ્ઝાઇમર, કોઈ દાડો સારું ન થાય, 110 વર્ષથી બીમારી છે, કોગ્નિટિવ ડિક્લાઇન થાય તો સારું ન થાય. ડૉક્ટર ડેલ બ્રેડેસન, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એટ લોસ એન્જલસ, એકમાત્ર ડૉક્ટર કે જેણે પ્રૂવ કર્યું ક્લિનિકલ ટ્રાયલથી અલ્ઝાઇમર બી સારું થયું.
એ ડોક્ટર ને ભી હમણાં હું UCLA માં ગયેલો, એટલે આ બહુ પ્રૂવન મેથોડોલોજી છે. આવું નથી કે વોટ્સઅપ માં મેસેજ આવે આમ કરો ને આમ કરો, ગાંડા ખેલા જેવું નથી. એક પ્રૂવન મેથોડોલોજી છે, એક સાયન્ટિફિક મેથોડોલોજી છે. અને કેમ કે નવું સાયન્સ છે તો બધા ડોક્ટરોને એટલું બધું પોપ્યુલર નથી થયું. ભાઈ પોપ્યુલર થાય ને 25 વર્ષ 50 વર્ષ પછી થાય, ત્યાં સુધીમાં તો ઘણા બિચારા, તો તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આ બધા લોકો, આ લોકો બધા બહુ બિઝી છે, બહુ બિઝી છે, લાખો કરોડો રૂપિયા કમાય છે, પણ આ વસ્તુ માટે 24 કલાક 365 દિવસ તમારો ફોન અટેન્ડ કરશે. 24 કલાક 365 દિવસ તમે કહેશો મારે તમને મળવું છે ને જાણવું છે, તો તમને અવેલેબલ રહેશે. એ લોકો સેમિનારો કરે ફ્રીમાં, આવો બધા શીખો. કેમ? કારણ કે કોઈક એવું રિઝલ્ટ મળે ને તો માણસ અટકી ન શકે કે જો અમને આટલો લાભ થયો તો બધાને થાય. તો આ જ એમની ભાવના છે, અને એમની તમારી ભાવનાનો નમસ્કાર કરું છું. રિયલી આઈ સેલ્યુટ યોર, સેલ્યુટ યોર ડેડિકેશન. આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસ હોય ને તો આ લોકો છે. પ્રેમ, પ્રેમ અને સેવાનો ભાવ માણસને શ્રેષ્ઠ બનાવે છે. તમે બધો લાભ લેજો. તમે બહાર જશો ત્યારે તમને બધા એના પેમ્ફલેટ મળશે, એમની ડિટેલ્સ મળશે. બધા જ લોકો એટલીસ્ટ વન્સ, તમારે કરવું ન કરો તમારી મરજીની વાત છે, એટલીસ્ટ વન્સ એમનો જે પ્રોગ્રામ હોય છે રેગ્યુલરલી કરતા હોય છે. આવી રીતે 3 કલાકનો પ્રોગ્રામ હોય, એટલીસ્ટ વન્સ અટેન્ડ કરો. ખાવા પીવાનું બધું રાખે છે લોકો, તો એ અટેન્ડ કરો. તમારા બધા રિલેટિવ્સ અને ફ્રેન્ડને બી કયો અટેન્ડ કરે. આજે મારો જન્મદિવસ છે, મારો જન્મદિવસ છે, તો રિટર્ન ગિફ્ટમાં તમને આ હેલ્થની ગિફ્ટ અમારા તરફથી, આ ગિફ્ટ લઈને જાઓ. થેન્ક યુ વેરી મચ.